નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું જુનાગઢના ઉપરકોટના કિલ્લામાં આવેલા નવગર કુવા વિશે. તો જો મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને બીજું મિત્રો, હું જે પણ માહિતી આપું છું તે તદ્દન ગૂગલ સર્ચિંગના આધીન છે. તો મિત્રો, ગુજરાતના અન્ય પુરાણા કુવાઓમાં જૂનાગઢના ઉપરકોટના કિલ્લામાં નવગણ કુવા જોવા મળે છે. એના માટે એક ઉક્તિ પણ પ્રચલિત છે જે આ પ્રમાણે છે, અડી કડી વાવને નવગણ કુવો, જેણે ન જોયો એ જીવતો મુવો. તો મિત્રો આ પ્રમાણે આ ઉક્તિ પણ પ્રચલિત છે. અને મિત્રો આગળ જોવામાં આવે તો નવગણ કુવો સંવત 1100 સોકામાં જૂનાગઢના રાજ નવગણે બંધાવ્યો હતો. આશરે 32 ફૂટ લાંબો અને એટલો જ પહોળો આ કુવો ચતુષ્કોણ આકારનો છે. કુવાના પાણી સુધી વગર સિંચણીએ પાણી લેવા પહોંચી શકાય તે માટે કુવાની દિવાલના અંદરના ભાગે સીડી બનાવવામાં આવી છે. આ સીડી ઉપર અમુક અંતરે નાની બારીઓ મૂકવામાં આવી છે. કુવાની આ શૈલી કંઈક અંશે વાવને મળતી ગણાય. આ પ્રકારની સીડીવાળા કુવાને ભમરિયો કુવો કહેવામાં આવે છે. પણ આ બધા જ ભમરિયા કુવામાં આ પ્રકારની સીડીઓ હોતી નથી. આ નવગણ કુવાની અન્ય વિશેષતાઓ એ છે કે આખોએ કુવો રેતિયા પથ્થરના ખડકોમાંથી સમચોરસ કોતરી કાઢવામાં આવે છે. કુવાની દિવાલે ચારે બાજુ ઉપરથી નીચે ઉતરી જુદા જુદા કાટખૂણાઓ પાડતી સીડી બંધાયેલી છે. આ સીડીની બંને બાજુ દિવાલ છે. એક બાજુની દિવાલમાં કુવાનું પાણી કેટલું ઊંડું છે તે જોવા માટે થોડે થોડે અંતરે બારીઓ મૂકેલી છે. આ પ્રકારના કુવો અન્ય ભાગે જ જોવા મળે છે. મિત્રો, તેના ઇતિહાસ ઉપર નજર નાખવામાં આવે તો નવગણ કુવાનું નામ ચુડસમા રાજા રામ નવગણ પરથી પડ્યું છે. કુવા સુધી પહોંચવાના પગથિયા કદાચ તેના શાસનકાળમાં 11મી સદીમાં બંધાવવામાં આવ્યા હતા. તેનું બાંધકામ તેના પુત્ર રાખેંગાના સમયમાં પૂરું થયું હોવાનું મનાય છે. કુવાને તેના પગથિયા કરતા જૂનો મનાય છે. કેટલાક વિદ્વાનો તેની સૌથી જૂની વાવનું ઉદાહરણ માને છે. તે ઉપરકોટની ગુફાઓ નજીક આવેલો છે. કુવો કદાચ ક્ષત્રપ સમયગાળા યાને કે 2-4 સદી અથવા મૈત્રપ કાળ એટલે 6-7 સદી દરમિયાન બંધાવવામાં આવ્યો હતો. તે રાજ્ય સંરક્ષિત સ્મારક છે. એક નાની સીડી કમાનવાળા દ્વારા વડે બાહ્ય ભાગ તરફ દોરી જાય છે. કુવો પગથિયાઓના છેક છેડા પર આવેલો છે. કુવામાંના પાણી સુધી કુવાની દિવાલો પર બનાવેલી વર્તુળાકાર સીડીઓ વડે પહોંચી શકાય છે. આ દિવાલો પરના ચોરસ છિદ્રો અંદરના ભાગને પ્રકાશિત તેમજ ઠંડો રાખી છે. તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને આ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.